સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વન એનલાઇન સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને તો આજે આપણે ધોરણ ત્રણમાં પાઠ સત્તર પત્રનો પ્રવાસ તો આપણે કાલના ભાગમાં જોયું હતું કે પત્રની મુસાફરી કેવી રીતે થાય છે એ ક્યાં જાય છે એનું કામ શું છે જોયું હતું ને તો ચાલો આજે આપણે આઈડલની નોટબુકમાંથી એના પ્રશ્નોના જવાબ શીખીએ પાઠ સત્તર પત્રનો પ્રવાસ તો પહેલાં જોઈશું પત્રની મુસાફરી એક શામીરાય કોને પત્ર લખ્યો હતો તો શામીરાય કોને પત્ર લખ્યો હતો શામીરાયે તેના મિત્ર સલમાનને પત્ર લખ્યો હતો બે શામીરાનો મિત્ર સલમાન ક્યાં રહેતો હતો તો ક્યાં રહેતો હતો અમદાવાદમાં રહેતો હતો ત્રણ પત્ર સામીરાના ઘરે ઘરે શામીરાના ઘરેથી ખાલી જગ્યામાં પહોંચ્યો ક્યાં પહોંચ્યો ટપાલ પેટીમાં પહોંચ્યું બરાબર ને જ્યાં ટપાલ પેટીમાંથી પત્ર કોણે બહાર કાઢ્યો હતો તો ટપાલ પેટીમાંથી પત્રને ટપાલીએ બહાર કાઢ્યો હતો પાંચ ટપાલી પત્ર ક્યાં લઈ ગયો તો ટપાલી પત્ર ક્યાં લઈ ગયો પોસ્ટ ઓફિસમાં લઈ ગયો છ નંબરમાં કયો પ્રશ્ન છે આપણો કે જ્યાં બધા પત્રો ભેગા કરી તેને વિસ્તાર મુજબ અલગ કરવામાં આવે તેને શું કયું સ્થાન કહે છે પોસ્ટ ઓફિસ કયું પોસ્ટ ઓફિસ સાત નંબર સાતમાં છે પોસ્ટ ઓફિસમાં પત્ર પત્ર પર શું કરવામાં આવ્યું તો પોસ્ટ ઓફિસમાં પત્ર પર મોહર એટલે કે છાપ લગાડવામાં આવી આઠ છાપ પડ્યા પછી પત્રનું શું કરવામાં આવ્યું અને કેમ તો છાપ પડ્યા પછી પત્ર મોટી બેગમાં મૂકવામાં આવ્યું તે બેગની ટપાલ વિભાગની લાલ ગાડીમાં રેલવે સ્ટેશનથી ઉતારવામાં આવી ત્યાંથી બેગ અમદાવાદની ટ્રેનમાં મૂકવામાં આવી અને ત્યાંથી તે અમદાવાદની પોસ્ટ ઓફિસમાં પહોંચ્યો કેમ કે પત્ર અમદાવાદ પહોંચાડવાના હતા નવ નંબર કે પોસ્ટ ઓફિસમાંથી ટપાલ ભેગી કરી રેલવે સ્ટેશન પર લઈ જતી ટપાલ વિભાગની ગાડી ખાલી જગ્યા રંગની હતી તો કેવા રંગની હતી બાળકો લાલ રંગની હતી દસ ટપાલી પત્રને સીધો અમદાવાદ લઈ ગયો સાચું કે ખોટું ખોટું એ સીધો નહોતો લઈ ગયો એની તો એ પોસ્ટ ઓફિસમાં ગયો વિતરણ થયું બધું થયું હતું ને હવે જે તે શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બહાર ગામથી આવેલ ટપાલનું શું કરવામાં આવે છે તો જે તે શહેરની મુખ્ય પો પોસ્ટ ઓફિસમાં બહાર ગામથી આવેલ ટપાલને વિવિધ વિસ્તાર મુજબ અલગ કરી પોસ્ટ ઓફિસની છાપ મારવામાં આવે છે અને તેને સ્થાનિક પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે જે ટપાલ દ્વારા ટપાલ દ્વારા નિયમ નિયત સરનામે પહોંચાડવામાં આવે છે બાર નંબર ટપાલ પર બીજી વખત સિક્કો કઈ પોસ્ટ ઓફિસમાં મારવામાં આવ્યો હતો બીજી વખત ક્યાં મારવામાં આવ્યો હતો કે ટપાલ પર બીજી વખત સિક્કો તે શહેરના ટપાલ મોકલવાની હોય તે શહેરમાં પોસ્ટ ઓફિસનો મારવામાં આવે છે હવે અહીં પત્રની મુસાફરી સંબંધિત વાક્યો આપેલા છે તે ક્રમમાં નથી અને આપણે ક્રમમાં ગોઠવવાના છે જેમાં આપણે પાઠ્યપુસ્તકમાં કર્યું હતું એમ તો પહેલાં નંબરમાં શું આવશે કે ટપાલ પર સંદેશો અને ટપાલ જેને પહોંચાડવાની હોય તેનું સરનામું લખવામાં આવે પછી ટપાલીએ ટપાલ પેટીમાંથી ટપાલ બહાર ગાડી બેગમાં મૂકી ત્રણ નંબરમાં પોસ્ટ ઓફિસમાં ટપાલ પર સિક્કો મારવામાં આવ્યો ચાર સરનામા પ્રમાણે ટપાલને જિલ્લા મુજબ અલગ થેલીમાં મૂકવામાં આવી પાંચ નંબર રેલવે સ્ટેશનથી ટપાલ જે તે જિલ્લામાં પહોંચી છ મુખ્ય પોસ્ટ ઓફિસથી ટપાલની જે તે વિસ્તારની પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવી અને સાત નંબરમાં આવશે કે ટપાલીએ ટપાલને યોગ્ય સરનામે પહોંચાડી દીધી હવે ચૌદ નંબર કે ઘણી પોસ્ટ ઓફિસ પાસે લાલ રંગની અને લીલા રંગની એમ બે ટપાલપેટીઓ હોય છે સાચું કે ખોટું તો સાચું પંદર પોસ્ટ ઓફિસમાં સ્થાનિક પત્રો માટેની ટપાલપેટી કયા રંગની હોય છે તો કયા રંગની લાલ રંગની હોય સોળ કયા કયા પત્રો પર ટિકિટ લગાડેલી હોય છે તો પોસ્ટકાર્ડ કવર આંતરદેશીય પત્ર કંકોત્રી ગ્રીટિંગ કાર્ડ પ્રીમિયમ ભરવાના પત્રો વગેરે પર ટિકિટ લગાડવાની હોય છે સત્તર નંબર શું બધી ટપાલ ટિકિટ એક જ જેવી હોય છે શું બાળકો બધી ટપાલ ટિકિટ એક જેવી હોય ના બધી ટપાલ ટિકિટ એક સમાન હોતી નથી દરેક ટિકિટ જુદા જુદા આકારની અને કિંમતની હોય છે તેના પર ચિત્રો પણ જુદા જુદા હોય છે હવે આપણે જોઈશું પોસ્ટ ઓફિસ અને તેમાં જોવા મળતી વસ્તુઓ અઢાર પત્ર પર લગાડવાની ટિકિટ ક્યાં ખરીદી શકાય છે તો ક્યાંથી પોસ્ટ ઓફિસમાંથી ઓગણીસ પોસ્ટ ઓફિસમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ મળે છે તો પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર પરબીડા ટપાલ ટિકિટો મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે પીસ પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે તો બાળકો પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે પોસ્ટ ઓફિસમાં નીચે બાબતો જોવા મળે કંઈ કે પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ જુદા જુદા કામ થતાં જોવા મળે એક બારી પર ટિકિટ કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડરનું ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે બીજી બારી પર પાર્સલ મોકલવાની વ્યવસ્થા હોય તો ત્રીજી બારી પર મને ઓર્ડર કરવો હોય તો તેના માટેનું ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવતા હોય છે પોસ્ટ ઓફિસની અંદરના રૂમની રૂમમાં ટપ ટપાલી ભાઈઓ ટપાલની સિક્કા મારી ગામ તાલુકા જિલ્લા મુજબ અલગ કરતા પણ જોવા મળે છે બચત બચતપત્રો અને રિકરિંગ ખાતાનું કામકાજ પણ થતું જોવા મળે છે તો બાળકો આજના ભાગમાં આટલું જ આ વીસ પ્રશ્નોના જવાબ તમે તમારી આઈડિયાની નોટબુકમાં શાંતિથી વાંચીને યાદ કરીને લખી દેવાના છે જેથી તમને પાકા થઈ જાય બાય બાય બાળ મિત્રો